કરીશું ખાસ ખબરો પર. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં સુરતમાં વાલ્મીકી સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ. વાલ્મીકી સમાજના કાર્યક્રમને નીચો ગણવાતા કહી શકાય કે વિવાદ વધુ વકર્યો છે. ક્ષત્રિય સમાજની માફી માંગતા સમયે વાલ્મીકી સમાજને નીચો દેખાડાયો હતો. આમ પરસોત્તમ રૂપાલા વાલ્મીકી સમાજની માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે. માફી નહીં માંગે તો આવનાર દિવસોમાં ઉગ્ર વિરોધની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રૂપાલાના પુતળાનું દહન કરતા વાલ્મીકી સમાજના અગ્રણીઓની અટકાયત હાલ તો કરવામાં આવી છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં કહી શકાય કે સુરતમાં વાલ્મીકી સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે. વાલ્મીકી સમાજના કાર્યક્રમને નીચો ગણાવતા વિવાદ વધુ વકર્યો હોવાનું સામે આવ્યું છે. આમ ક્ષત્રિય સમાજની માફી માંગતા સમયે વાલ્મીકી સમાજને નીચો દેખાડાયો હતો. આમ પુરુષોત્તમ રૂપાલા વાલ્મીકી સમાજની માફી માંગે તેવી હાલ તો માંગ કરવામાં આવી છે. માફી નહીં માંગે તો આવનાર દિવસોમાં ઉગ્ર વિરોધની પણ ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આમ રૂપાલાના પુતળાનું દહન કરતા વાલ્મીકી સમાજના અગ્રણીઓની હાલ તો અટકાયત કરવામાં આવી છે. આજે એક ચૂંટણીની અને ઈપી અનાયોજિત કાર્યક્રમ, એ કોઈ કાર્યક્રમ પણ નહોતો. અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ગયા હતા. એવો કાર્યક્રમ એ કઈ કામનો નહોતો. એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો ભારો આવ્યો.